स्क्रीन આપણા યુનિટ 2 નું ટાઇટલ છે બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઓફ પીએચપી. આ આપણો યુનિટ 2 છે. તો હવે આપણે અત્યારે ઓફિશિયલી હવે આજથી પીએચપી ભણવાની શરૂઆત કરીશું. આજનો સેશન ઓલમોસ્ટ થિયરી ટાઈપનો રહેશે. આપણે બંને કાલથી પેરેલલી ડેમોન્સ્ટ્રેટ પણ આપણે કરશું. બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઓફ આપણે પીએચપી આજથી ભણવાની શરૂઆત. હવે આપણે પહેલી સ્લાઇડ અત્યારે શેર કરી છે જેમાં તમને લખેલું છે કે વોટ યુ શુડ નો. તમને પીએચપી સ્ટાર્ટ કરવું હોય તો બેઝિક શું નોલેજ, તો બિફોર યુ કન્ટિન્યુ યુ શુડ હેવ અ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એચટીએમએલ એન્ડ સીએસએસ. આપણે બેઝિક એચટીએમએલ અને સીએસએસ આવડવું જોઈએ જે આપણે ઓલરેડી. હવે આજે સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું પીએચપી. તો જેમ તમે સ્લાઇડમાં જુઓ છો કે પીએચપી નું ફૂલ ફોર્મ થાય છે પીએચપી પ્રોસેસર. પીએચપી નું એક્ચ્યુઅલ ફૂલ ફોર્મ અત્યારે છે હાઇપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. હવે પીએચપી વાઇડલી યુઝ્ડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે કે જેનાથી વેબ ડેવલપમેન્ટ થાય છે. વધારામાં લખેલું છે પીએચપી ઇઝ ઓપન સોર્સ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. તો પીએચપી ઓપન સોર્સ છે. વોટ ઇઝ ઓપન સોર્સ આપણે થોડી જ વારમાં ડિસ્કસ કરીએ. પીએચપી સ્ક્રિપ્ટ આર એક્ઝિક્યુટેડ ઓન ધ સર્વર. તો પીએચપી એક્ઝિક્યુટ કોઈ પણ સ્ક્રિપ્ટ આપણે કરવી હશે તો આપણે એક સર્વરની જરૂર પડશે કે જ્યાં આપણી પીએચપી ની સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ થશે. તો બેઝિકલી આપણને એ પણ ખબર હોવું જોઈએ કે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર શું છે. તો તમે ભણ્યા છો તો દેર આર એન નંબર ઓફ ક્લાયન્ટ્સ અને એક સર્વર હોય છે કે સર્વર પાસે બધો જ ડેટા સ્ટોર થયેલો હોય છે. ક્લાયન્ટને જ્યારે કોઈ પણ ડેટાની જરૂર પડશે ત્યારે એ સર્વરને રિક્વેસ્ટ કરશે. સર્વર એ ડેટા રિક્વેસ્ટ જે પણ કરેલો હશે ક્લાયન્ટે એને પ્રોસેસ કરી અને તમને આઉટપુટ આપશે અથવા તો તમને રિસ્પોન્સ આપશે. તો આને આપણે સિમ્પલ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર બેઝિક કહીએ છીએ. હવે આપણું પીએચપી છે એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. તો એનો મતલબ આપણે પીએચપી ને કોઈક સર્વર ઉપર સ્ટોર કરવું પડશે કે જ્યાં તમારી પીએચપી ની સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ થાય. તો જેમ આપણે સી નો પ્રોગ્રામ આપણે લખતા હતા ને એને રન કરવા માટે આપણે કમ્પાઇલર લેતા હતા, સી નું ટર્બો સી એક કમ્પાઇલર આવતું કે જેની ઉપરથી આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરતા. તો સેમ વે આપણે પીએચપી માટે એક ઇન્ટરપ્રેટર આવે, પીએચપી નું ઇન્ટરપ્રેટર આવે. એ પીએચપી ને આપણે સર્વર સાઇડ સ્ટોર કરીશું. તો જ્યારે આપણે કોઈ પીએચપી સ્ક્રિપ્ટને એક્ઝિક્યુટ કરવી હશે ત્યારે શું થશે, તો ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે અને સર્વર તમારું પીએચપી સ્ક્રિપ્ટને એક્ઝિક્યુટ કરશે. પીએચપી ઇઝ ફ્રી ટુ ડાઉનલોડ એન્ડ યુઝ. પીએચપી ને ડાઉનલોડ કરવા માટે આપણે કોઈ પૈસાની જરૂર નથી. એને લાયસન્સ વર્ઝન જ આપણે ફ્રીમાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ, બરોબર. તો કોઈ લાયસન્સ પરચેસ અલગથી આપણે કરવાનું થતું નથી, એને આપણે ફ્રીલી ડાઉનલોડ કરી શકીએ છીએ અને એને યુઝ કરી શકીએ છીએ. પછી લખેલું છે પીએચપી ઇઝ યુઝડ ટુ ડેવલપ ડાયનેમિક વેબ પેજીસ. આપણા સબ્જેક્ટનું ટાઇટલ જ કંઈક એવું છે, DWPD, ડાયનેમિક વેબ પેજ ડેવલપમેન્ટ. તો આપણે ડાયનેમિક વેબ પેજ ડેવલપ કરવું હોય, કોઈ ડાયનેમિક વેબસાઇટ બનાવવી હોય તો પીએચપી તમે યુઝ કરી શકો છો. હવે સ્ટેટિક અને ડાયનેમિક વેબ પેજ વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે અત્યાર સુધી આપણે જેટલા પણ પેજ બનાવ્યા છે એ સ્ટેટિક છે, એમાં કોઈ જ જાતના ચેન્જીસ આવતા નથી, બરોબર. એને કોઈ ઇનપુટ આપવામાં આવતું નથી, એ સેમ એનું બિહેવિયર તમે 50 વખત રન કરો તો સેમ રન થશે, સેમ આઉટપુટ આવશે, આઉટપુટમાં કોઈ જ જાતનો ચેન્જ આવતો નથી. તો આને આપણે કેવું પેજ કહીએ, સ્ટેટિક વેબ પેજ, બરોબર. કે જે પેજ થ્રુ આઉટ તમે એને ગમે ત્યારે ગમે એ રીતે ઓપન કરો ગમે એ પ્લેટફોર્મ પર એનું આઉટપુટ સેમ રહેશે. વેરએઝ અ ડાયનેમિક વેબ પેજ ઇઝ અ વેબ પેજ વિચ ડિપેન્ડ્સ ઓન ધ ઇનપુટ એન્ડ ધ ટાઈમ. તમે ટાઈમ અથવા તો ઇનપુટ જે સ્પેસિફાય કર્યું હશે એની અકોર્ડિંગલી પેજ દેખાય, તેવા પેજને આપણે કેવું પેજ કહીએ છીએ, ડાયનેમિક વેબ પેજ. ફોર એક્ઝામ્પલ આપણે ગૂગલનું સર્ચ પેજ જોયું છે, એ ડાયનેમિક વેબ પેજ છે. કેમ? તો તમે જેવી સર્ચ એન્જિનની અંદર જે પણ સર્ચ ટેક્સ્ટ લખો છો એને અકોર્ડિંગ તમને રિઝલ્ટ આપે છે. તો અગર હું લખું છું વોટ ઇઝ ધ ટાઈમ રાઇટ નાવ તો મને અત્યારનો ટાઈમ આપશે, વોટ ઇઝ ધ કરંટ ટેમ્પરેચર તો મને અત્યારે ટેમ્પરેચર આપશે, પીએચપી ટ્યુટોરિયલ તો પીએચપી ટ્યુટોરિયલ માટે રિઝલ્ટ આપશે. તો જેવું હું ઇનપુટ એને આપું છું એને અકોર્ડિંગ એ મને આઉટપુટ ચેન્જ કરીને આપે છે. તો મારા પેજમાં જે કન્ટેન્ટ છે એ ડિપેન્ડિંગ ઓન યોર ઇનપુટ ચેન્જ થાય છે. તો
આવા પેજને આપણે કેવો પેજ કહીએ? ડાયનેમિક વેબ પેજ. તો પીએચપી ની મદદથી તમે એવા ડાયનેમિક વેબ પેજ બનાવી શકશો કે જેને તમે ઇનપુટ ડ્રીવન પેજ કહેવાય, કે જેવું તમે એને ઇનપુટ આપો એવું એ આઉટપુટ તમને આપશે. ક્લિયર? વોટ ઇઝ ડાયનેમિક વેબ પેજ? યસ નો? ડાયનેમિક વેબ પેજ કોને કહેવાય? સમજાય છે તમને? યસ નો? ઓકે, થેન્ક યુ. ઓકે, તો હવે હું તમને એમ કહું કે એક વેબસાઇટ છે જીટીયુની, એમાં કોન્ટેક્ટ અસ પેજ છે કે જેમાં બેઝિક એડ્રેસ લખેલું છે કે તમારે જીટીયુનો કોન્ટેક્ટ કરવો હોય તો એનું લોકેશન આ છે, એનો મોબાઈલ નંબર આ છે, એનો ફેક્સ નંબર આ છે. તો તમે મને કહી શકશો કે કેવું પેજ હોય શકે? સ્ટેટિક હોય શકે કે ડાયનેમિક હોય શકે? સ્ટેટિક. યસ, એટલે મેક્સિમમ ચાન્સીસ એવા હોય કે કેવું પેજ હોય સ્ટેટિક, કારણ કે તમે કોન્ટેક્ટ અસ પેજ જેટલી વખત રિફ્રેશ કરશો આઉટપુટ સેમ આવવાનું છે, એમાં કંઈ બહુ ઝાઝો ચેન્જ આવશે નહીં. અગર ચેન્જ કરવો હશે તો સર્વર સાઇડ જઈને ચેન્જ કરવો પડે. ધારો કે જીટીયુ એ નંબર ચેન્જ કર્યો તો સર્વર સાઇડ એનું પેજ હોય એમાં જઈને હું ચેન્જ કરીશ, જેથી કરીને તમને નંબર ચેન્જ થાય. અધરવાઇઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ ધ આઉટપુટ રિમેન્સ સેમ. દરેક યુઝર માટે, ક્લાયન્ટ માટે આઉટપુટ સેમ જ રહેશે. તો આને આપણે કેવું પેજ કહીએ? સ્ટેટિક પેજ. હવે હું એમ કહું છું કે યોર હોમ પેજ ઓફ ગૂગલ, જીમેલનું હોમ પેજ, તમે જ્યારે જીમેલમાં લોગિન કરો છો અને તમે જે હોમ પેજ જોવો છો એ કેવું હશે? સ્ટેટિક કે ડાયનેમિક? ઓકે, ભૂમિત કે છે ડાયનેમિક, સાહિલ કે છે ડાયનેમિક, જયદીપ કે છે ડાયનેમિક, બ્રજ કે છે ડાયનેમિક, આઈ ગેસ હવે બધા કે છે ડાયનેમિક. ઓકે, કેમ ડાયનેમિક? તો આપણે જ્યારે ઇનબોક્સ ખોલીએ છીએ ત્યારે દર વખતે એનો લુક કંઈક અલગ હોય છે. કેમ અલગ? તો તમે જોશો તો ઘણી વખત મારે કોઈક નવો મેઇલ આવ્યો હશે તો તમને એ નવો મેઇલ ત્યાં દેખાશે, પાછો થોડા ટાઈમ પછી એને તમે રીડ કરેલો છો તો એ રીડ થયેલો દેખાશે. તો એવરી ડે તમારી અંદર જેટલા પણ નવા મેઇલ આવે છે એ મેઇલ એમાં રિફ્લેક્ટ થતા હોય છે, તો તમારા પેજનો લુક ચેન્જ થતો રહેશે. બરાબર? તમે જોયું હશે ઇનબોક્સમાં નંબર ચેન્જ થઈ જાય કે કેટલા મેઇલ આવેલા છે, એવી જ રીતે કેટલા રીડ કરેલા છે ચેન્જ થાય છે. તો આ પેજ કેવો છે? ડાયનેમિક. તમે એને જે ડેટા ફીડ કર્યો છે, જેવું ઇનપુટ્સ એને આપેલા છે એ મુજબ એ આઉટપુટ ચેન્જ કરે છે. તો આ ડાયનેમિક પેજ છે. તો હવે હોપફુલી તમે ડાયનેમિક અને સ્ટેટિક પેજ વચ્ચે ડિફરન્સ સમજી શકાશો. આગળ વધીએ, થોડી હિસ્ટ્રીની વાતો કરી લઈએ. હિસ્ટ્રી ઓફ પીએચપી. તો તમારે જે થોડું ઘણું યાદ રાખવાનું થાય છે, જેને સ્ક્રીનમાં પ્રોપર દેખાતું ન હોય એ થોડું પિંચ કરી ઝૂમ કરી શકે છે, કે પીએચપી વોઝ ડેવલપ બાય રાસ્મસ લેડર. તો તમારે એક આ નામ યાદ રાખવાનું છે, રાસ્મસ લેડર, જેને પીએચપી ડેવલપ કર્યું હતું. એને પીએચપી 1994 ડેવલપ કર્યું હતું. જ્યારે એને ડેવલપ કર્યું ત્યારે ઇનિશિયલી એને કંઈક C++ સ્ક્રિપ્ટ લખી અને પીએચપી અને પીએચપી ને એને ત્યારે નામ આપ્યું હતું પર્સનલ હોમ પેજ. નોર્મલી પીએચપી એને ખાલી ને ખાલી ડોક્યુમેન્ટ્સ તમારા જે પણ છે એને ઓનલાઈન શેર કરવા માટે અને ડાયનેમિક બનાવવા માટે યુઝ કર્યું હતું. પણ ધીમે ધીમે પીએચપી ઇવોલ્વ થયું છે. અત્યારે કરંટ માર્કેટમાં પીએચપી નું જે વર્ઝન છે એ યાદ રાખવાનું છે, પીએચપી 5.0. અત્યારે પીએચપી નું 5મું વર્ઝન માર્કેટમાં અવેલેબલ છે. હવે આગળ વધીએ હિસ્ટ્રીમાં. તો 1997 પીએચપી 2 રિલીઝ થઈ હતી. જીવ સુરેસ્કી અને એન્ડી ગટ્સમેન આ બે બીજા ડેવલપર હતા જેને રાસ્મસ લેડોફની જોડે બેસી અને તમારી પીએચપી ને રીરાઈટ કરી હતી, પીએચપી ચેન્જ કરી હતી આખી, અને પીએચપી નું વર્ઝન 2 રિલીઝ કર્યું હતું. બરાબર? અને 1998 પીએચપી 3 રિલીઝ થયું. અને બસ પીએચપી 3 જ્યારથી રિલીઝ થયું ત્યારથી પીએચપી પોપ્યુલર થઈ ગયું અને અત્યારે સૌથી વધારે રેપિડ ડેવલપમેન્ટ લેંગ્વેજમાં થઈ શકતું હોય વેબ એપ્લિકેશન. હું વેબ એપ્લિકેશનની વાત કરું છું, કોઈ વેબસાઇટ બનાવી છે રેપિડ ક્વિકલી ઝડપથી, તો એવા કેસમાં મેક્સિમમ યુઝ થાય છે. ઇનિશિયલી એવું કહેવાતું હતું પીએચપી વોઝ નોટ સિક્યોર, પીએચપી લેસ સિક્યોર છે, એની અંદર એન્ક્રિપ્શનના પ્રોબ્લેમ છે અને આ ને તે ને. પણ રાઈટ નાવ પીએચપી ઇઝ ઇક્વલી સિક્યોર. જેમ તમે જાવાથી
કે .NET થી કોઈ વેબસાઇટ બનાવો છો, એમાં જેટલી સિક્યોરિટી પ્રોવાઇડ થાય છે એ બધી જ સિક્યોરિટી સેમ સાઇટ ટાઈપની સિક્યોરિટી PHP પણ પ્રોવાઇડ. 2000 ની અંદર PHPનું વર્ઝન 4 રિલીઝ થયું, જેમાં સેશન હેન્ડલિંગનો કન્સેપ્ટ યુઝ થયો. તો સેશન હેન્ડલિંગ શું છે એ આપણે આગળ જઈને શીખવાના છીએ. અને 2004માં PHP રિલીઝ થયું છે. લેટેસ્ટ જે તમારી રિલીઝ છે એ છે 5.0. એની અંદર પાછા વર્ઝનો ચેન્જ થતા હોય છે. 5.0 લેટેસ્ટ રિલીઝ છે એ છે 5.0, વિચ વોઝ રિલીઝ ઇન 2004. તો હમણાં જ આપણે એક વાત કરી હતી ઓપન સોર્સ. તો વોટ ઇઝ ઓપન સોર્સ? તો જો તમે શબ્દ સાંભળશો અને સમજવાની ટ્રાય કરશો તો તમને ક્લિયર થઈ જશે. ઓપન સોર્સ એવો સોફ્ટવેર કે જે નો સોર્સ ફ્રીલી અવેલેબલ છે. હવે ઘણા એવા સોફ્ટવેર હોય છે કે જે ફ્રીલી અવેલેબલ હોય છે પણ એનો સોર્સ કોડ અવેલેબલ હોતો નથી. ફોર એક્ઝામ્પલ હું એક વાત કરું, ધારો કે લુડો કિંગ. તમે બહુ બધા એક આ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો પણ આ એપ્લિકેશનની ખાલી ને ખાલી એક્ઝિક્યુટેબલ તમે એની ઉપર ડબલ ટેપ કરો એટલે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય અને પછી તમે એને રન કરી શકો જ્યારે જરૂર પડે, બરોબર? તો આવા કેસમાં તમને ખાલી ને ખાલી એની એક્ઝિક્યુટેબલ ફાઇલ કે જેને તમે રન કરી એવી ફાઇલ તમને ફ્રીલી આપવામાં આવે છે. તો આને કહેવાય છે ફ્રીવેર. ખાસ શબ્દ સાંભળતા રહેજો, ફ્રીવેર, કે જેને તમને એક્ઝિક્યુટેબલ ફાઇલ તમને શેર કરો. તમે એમાં કોઈ જાતના ચેન્જ ન કરી શકો. ધારો કે લુડોમાં મારે 6 પ્લેયર સુધી અત્યારે ચાલે છે અને મારે હવે 7 પ્લેયર માટે લુડો બનાવી છે. 4 કુકરી વાળું લુડો છે, 5 વાળું બનાવવું છે. તો મારે સોર્સ કોડમાં જે આપણો કોડ લખેલો છે એમાં ચેન્જ કરવો. આ ચેન્જ આપણને અવેલેબલ નથી. પણ હવે જ્યારે કોઈ સોફ્ટવેર ઓપન સોર્સ હોય તો એનો મતલબ એવો થાય કે તમે એને ફ્રીમાં ડાઉનલોડ તો કરી શકો છો, એને તમે એક્ઝિક્યુટ પણ કરી શકો, જોડે જોડે એનો સોર્સ કોડ પણ તમને આપવા. એન્ડ યુ કેન ચેન્જ એન્ડ મોડિફાય ધ સોર્સ અકોર્ડિંગ ટુ યોર નીડ્સ. તમને જેવી જરૂર છે એવી જરૂર મુજબ તમે એમાં ચેન્જ કરી શકો સોર્સ કોડમાં. ક્લિયર? તો PHP ઓપન સોર્સ છે. ઓપન સોર્સનો મતલબ એવો થાય કે એનો સોર્સ કોડ પણ તમને આપવામાં આવશે. એન્ડ યુ કેન રીડિઝાઇન ઓર મોડિફાય ધ PHP અકોર્ડિંગ ટુ યોર નીડ્સ. તમે PHPમાં તમારી રીતે કોઈ પણ ચેન્જ લાવી શકો છો. અગર તમે જે ચેન્જ લાવ્યા છો એ તમારે બધા યુઝર્સ જે બાકીની કમ્યુનિટી છે PHP યુઝ કરતી એને તમારે અવેલેબલ કરવું છે, તો PHPની લાર્જ કમ્યુનિટી છે એના ઓનલાઈન ફોરમ આવે છે PHP.NET માં, એમાં જઈ અને તમે જે ચેન્જ કરેલો છે એ ચેન્જ કરેલો સોર્સ કોડ તમે PHPની કમ્યુનિટીને સબમિટ કરી શકો છો. જો તમારો સોર્સ કોડ અપ્રૂવ થશે તો PHP જ્યારે નેક્સ્ટ ટાઈમ કોઈ નવું વર્ઝન લોન્ચ કરશે એની અંદર તમે આપેલા ચેન્જીસ, તમે આપેલા બગ ફિક્સ એ અપ કરી અને બીજાને પાસ કરશે. તો ઓપન સોર્સ કોને કહેવાય એ સમજી શકાય કે આનો કોઈ માલિક નથી, ઓલ આર કન્ટ્રીબ્યુટર્સ. બધા લોકો જે ડાઉનલોડ કરે છે એ ઓપન સોર્સ છે. તો ફ્રીમાં સોર્સ કોડ મેળવ્યો છે એને ચેન્જ કરી અને એમાં કંઈ નવું કન્ટ્રીબ્યુટ કરી શકે. ક્લિયર વોટ ઇઝ ઓપન સોર્સ? યસ નો? સો ઇફ આઈ કેટેગરાઇઝ ધ સોફ્ટવેર વિચ યુ આર ડાઉનલોડિંગ, તમે જે સોફ્ટવેર ડાઉનલોડ કરો છો એને આપણે કેટેગરાઇઝ કરવાની ટ્રાય કરીએ તો કેટલા ટાઈપના સોફ્ટવેર હોય શકે? તો એક હોય છે જેને આપણે કહીએ છીએ ઓપન, જેમ કે આપણું PHP. એવી જ રીતે એક હોય છે ફ્રીવેર. ફ્રીવેર એટલે કે ધારો જે ફ્રીવેર છે જેને તમે મફતમાં એની એક્ઝિક્યુટેબલ ફાઇલ ડાઉનલોડ કરી શકો, બરાબર? ધારો કે VLC મીડિયા પ્લેયર, તો તમે એની EXE ડાઉનલોડ કરો છો. તો જેટલા સોફ્ટવેર કે જેની તમે ખાલી ને ખાલી EXE ડાઉનલોડ કરો છો એ બધા કેવા છે? ફ્રીવેર. હવે એની માટે આપણે કોઈ પરચેસ કરવાનું થતું નથી, કંઈ પૈસા આપવાના થતા નથી. અને અગેન થર્ડ સોફ્ટવેર જે છે ટાઈપ એને કહેવાય છે લાયસન્સ સોફ્ટવેર, કે જેને આપણે યુઝ કરવા માટે આપણે કંઈક જે તે આપણને આ સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે અને આપણે કંઈક અમાઉન્ટ આપવું પડે છે, કંઈક પે કરવું પડે છે. જેમ કે તમે ઘણા બધા એન્ટીવાયરસ સોફ્ટવેર પરચેસ કરો છો તો એ લાયસન્સ હોય છે, એને આપણે પરચેસ કરવું છે. તમે ઓપરેટિંગ સિસ્ટમ, ખાસ કરીને વિન્ડોઝ ની કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમે યુઝ કરો છો તો આપણે પરચેસ કરવી પડશે એનું લાયસન્સ. તો આ બધા લાયસન્સ સોફ્ટવેર. તો આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણને કન્સેપ્ટ જે સમજવાની ટ્રાય કરવાની છે એ છે વોટ ઇઝ હાઉ PHP વર્ક્સ. PHP કઈ રીતે કામ કરે છે?
હવે તમે એક ઇમેજ જોઈ રહ્યા છો, સૌથી પહેલા ક્લાયન્ટ બનાવેલો છે, હું સ્ક્રીનમાં હાઈલાઈટ કરું છું, મેં હાઈલાઈટ કર્યું છે, આઈ ગેસ તમને વિઝિબલ હશે. તો એ આપણો ક્લાયન્ટ છે, ક્લાયન્ટ એટલે કોઈ પણ એન્ડ યુઝર કે જે PHP ની વેબસાઈટ એક્સેસ કરી રહ્યો છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, ધારો કે તમે બધા જ લોકો એક વેબસાઈટ યુઝ કરો છો, ફેસબુક. તો તમે જે તે મશીન ઉપરથી બેસીને જ્યારે તમે ફેસબુકની એપ્લિકેશન અથવા તો વેબસાઈટ ઉપર તમે જ્યારે લોગિન કરવાની ટ્રાય કરો છો, ત્યારે તમે એના ક્લાયન્ટ શું કરે છે, તો પોતાની સિસ્ટમ ઉપરથી URL માંથી, આઈ મીન તમારા કોઈ બ્રાઉઝરમાંથી URL ટાઈપ કરે છે, અને સર્વર પાસે રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મારે XYZ એપ્લિકેશન મારે રન કરવી છે, મારે XYZ પેજ મારે જોઈએ છે. તો હવે આપણે એવું સમજીએ કે ધારો કે તમારું ફેસબુક PHP થી બનેલું છે, વિચ ઇઝ કરેક્ટ, PHP થી જ બનેલું છે ફેસબુક, ઘણો બધો કોડ PHP માં લખાયેલો છે ફેસબુક. તો તમે જ્યારે કોઈ પણ ક્લાયન્ટ તરીકે રિક્વેસ્ટ કરો છો, તો એ રિક્વેસ્ટ ક્યાં જતી હશે, તો ફેસબુકનું એક વેબ સર્વર હશે, એ વેબ સર્વર ઉપર તમે રિક્વેસ્ટ મોકલો છો. આપણે લખીએ છીએ http://www.facebook.com URL ઉપર આપણે આટલું લખીએ અને એન્ટર પ્રેસ કરીએ છીએ. તો આવા કેસમાં આપણે એક HTTP રિક્વેસ્ટ આપણા સર્વરને આપીએ છીએ કે મારે ફેસબુકનું લોગિન પેજ જોઈએ છે. સર્વર શું કરશે, તો તમારું ફેસબુકનો ઘણો બધો કોડ PHP માં લખાયેલો છે, તો સર્વરે પોતાની પાસે એક PHP નું ઇન્ટરપ્રેટર પોતાની અંદર, એટલે સર્વર એક સિસ્ટમ જ છે, તો આ સિસ્ટમની અંદર એક PHP નું સોફ્ટવેર ઇન્ટરપ્રેટર સ્ટોર થયેલું હશે. તો તમે જે રિક્વેસ્ટ આપો છો HTTP, એ રિક્વેસ્ટ તમારું સર્વર કોને પાસ કરશે, તમારા PHP ના ઇન્ટરપ્રેટરને. તો ઘણો બધો કોડ એવો હશે કે જે PHP માં લખાયેલો હશે, તો એ PHP નો કોડ આપણે કોને આપશું, PHP ઇન્ટરપ્રેટરને. હવે PHP માં જ્યારે કોઈ વેબસાઇટ આપણે બનાવી છે, ત્યારે એની અંદર ઘણી બધી વસ્તુઓ હોઈ શકે. ધારો કે તમે ઘણો ડેટા એવો હશે કે ધારો કે જેને તમે ફાઇલ સિસ્ટમમાં સ્ટોર કરેલો હોય, ફોર એક્ઝામ્પલ તમે કોઈ વિડીયો છે કે કોઈ પ્રોફાઇલ પિક્ચર છે, કોઈ ઇમેજ છે, તો આ બધી વસ્તુ આપણે ક્યાંક સ્ટોર કરેલી છે. તો PHP આવી બધી વસ્તુઓ ફાઇલ સિસ્ટમ પાસે રિમાર્ક છે. પછી ઘણો બધો ડેટા એવો હશે કે જે ડેટાબેઝમાંથી આવતો છે, તો PHP અગેન આ બધો જ ડેટા ડેટાબેઝ પાસે રિમાર્ક છે. ધારો કે તમારા User ID છે, તમારા પાસવર્ડ છે, તમારા ફ્રેન્ડ લિસ્ટ છે, તમારી પોસ્ટ છે, તો આવો બધો ડેટા રહ્યો એ કોની પાસે હશે, ડેટાબેઝ પાસે. એવું તે ઘણો બધો ડેટા તમારા મેલ સર્વર પાસે હશે, તો આ બધું જ PHP સ્પેસિફિક સિસ્ટમ પાસેથી માંગશે, આઈધર મેલ સર્વર, ડેટાબેઝ કે ફાઇલ સિસ્ટમ. હવે એના સિવાય તમારું જે તે સિસ્ટમ હશે, પેજ માટેની સિસ્ટમ કે ફાઇલની સિસ્ટમ કે મેલ સર્વર, એ PHP ને જે પણ રિસ્પોન્સ હશે એ પાછો. હવે આપ વોઇસ બ્રેક થાય છે, ઓકે આઈ વિલ રિપીટ, કોઈ વાંધો નહીં, હું તો મારો યસ નો મારો વોઇસ ક્લિયર છે, ઓકે નો ઓકે ઓકે મેબી નેટવર્ક ઇશ્યુ છે, જસ્ટ અ સેકન્ડ, આઈ ગેસ હવે અવાજ આવશે. યસ નો નો અવાજ આવે છે, યસ નેટવર્ક ઇશ્યુ નો. ઓકે હું ટ્રાય કરું છું નેટવર્કમાં આવવાની, પહેલા કરતા ઇમ્પ્રુવ થયું, કોઈ વાંધો નહીં, ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થઈ જશે. ઓકે હું ફરીને ભણાવીશ, કોઈ વાંધો નહીં. PHP ઇન્ટરપ્રેટર એ આપણું શું કરશે, તો જેટલી પણ તમારા વેબસાઇટ કે અંદર ડેટાની જરૂર હશે, અમુક ડેટા ફાઇલ સિસ્ટમમાંથી આવે છે, અમુક ડેટા ડેટાબેઝમાંથી આવે છે, અમુક ડેટા સર્વરમાંથી આવે છે, મેલ સર્વરમાંથી, તો આ બધો જ ડેટા PHP રિક્વેસ્ટ કરશે જે તે સિસ્ટમ પાસેથી, અને એનું આઉટપુટ PHP માં પાછું આપવામાં આવશે. પણ તમે જ્યારે તમારા ક્લાયન્ટ જે છે, એ ક્લાયન્ટ જ્યારે વેબ પેજ પર આઉટપુટ જોવે છે,
ત્યારે તમે ખાસ જોયું હશે કે આઉટપુટ એચટીએમએલ ફોર્મમાં હોય છે, એચટીએમએલ સીએસએસ ફોર્મ, બરોબર? તો અગેન તમારું પીએચપી ઇન્ટરપ્રેટર છે એ આઉટપુટ રહ્યું એ કન્વર્ટ કરી એચટીએમએલ ફોર્મમાં વેબ સર્વરને પાછું આપશે, અને વેબ સર્વર તમને તમારી રિક્વાયર્ડ ફોર્મેટમાં એટલે કે એચટીએમએલમાં તમને રિસ્પોન્સ પાછો આપશે. તો આવી રીતે કંઈક કામ થાય છે. અગેન હું ક્વિકલી આને રિવાઇઝ કરી લઉં તો સૌથી પહેલાં શું થાય છે, તો ક્લાયન્ટ પોતાના બ્રાઉઝર ઉપરથી એક યુઆરએલ ટાઈપ કરે છે, એટલે કે એચટીટીપી રિક્વેસ્ટ જનરેટ કરે છે. એ રિક્વેસ્ટ કોની પાસે જાય છે, તો સર્વર પાસે. સર્વર શું કરે છે, તો આમાંથી જેટલો પણ પીએચપી કોડ એક્ઝિક્યુટ કરવાનો છે આ કોડ એ પીએચપી ઇન્ટરપ્રેટરને આપશે કે આટલો કોડ છે ભાઈ મને નથી સમજાતો, એ પીએચપીનો છે તમે સમજીને દો. પીએચપી કોડને એક્ઝિક્યુટ કરશે ઇન્ટરપ્રેટર. એક્ઝિક્યુટ કર્યા પછી એને જેટલી પણ વસ્તુઓની જરૂર હશે, ધારો કે કોઈ ફાઇલ સિસ્ટમમાં તમે કોઈ ઇમેજ સ્ટોર કરાવો છો, આપણે જોઈએ છીએ ઇમેજ આપણે ઘણી બધી સ્ટોર કરાવીએ છીએ, તો ઇમેજ રહે એ ફાઇલ સિસ્ટમમાં સ્ટોર થઈ, એવી રીતે વિડીયો છે, એવી રીતે કોઈ બીજું ડોક્યુમેન્ટ છે, તો બધું ફાઇલ સિસ્ટમમાં. તો એની પાસે રિક્વેસ્ટ કરશે કે ભાઈ આટલી વસ્તુઓની મારે જરૂર છે, તો ફાઇલ સિસ્ટમ ઇન્ટરપ્રેટરને રિસ્પોન્સ આપશે. સેમ વે અમુક ડેટા એવો હશે કે જે તમે ડેટાબેઝમાં સ્ટોર કરેલો છે, જેમ કે ધારો કે યુઝર નેમ, પાસવર્ડ, એવી રીતે ઘણા બધા યુઝરની ડિટેલ, ઘણા બધા યુઝરના ડેટા ડેટાબેઝમાં હોય છે, તો એ રિક્વેસ્ટ કરી અને યુઝર પાસેનો જે ડેટા જોઈ છે એ પીએચપી ઇન્ટરપ્રેટર ડેટાબેઝને રિક્વેસ્ટ કરશે અને પાછો રિસ્પોન્સ મળશે. એવી જ રીતે મેલ સર્વર પાસેથી પણ ઘણો ડેટા આવતો હોય છે. અલ્ટિમેટલી બધો ડેટા પીએચપી ઇન્ટરપ્રેટર એચટીએમએલમાં કન્વર્ટ કરી અને વેબ સર્વરને આપશે, અને વેબ સર્વર થ્રુ એચટીટીપી રિસ્પોન્સ તમને ડેટા પાછો આપશે. તો આપણી જે રિક્વેસ્ટ રિસ્પોન્સની મેથડ છે એ કઈ છે, એચટીટીપી. અત્યારે એચટીટીપીની જગ્યાએ સિક્યોર પ્રોટોકોલ પણ યુઝ થાય છે, એચટીટીપીએસ. તો આવી રીતે કંઈક તમારું પીએચપી કામ કરે છે. હોપફુલી હવે તમને ક્લિયર હશે કે હાઉ પીએચપી વર્ક્સ. યસ નો? જો મારો અવાજ છેલ્લે મેં બધું બોલ્યું એ સંભળાણો હોય ક્લિયરલી, તો તમને ક્લિયર થઈ ગયું હશે પીએચપી કઈ રીતે કામ કરે છે. ઓકે, ગ્રેટ. ઓકે, કોઈને ડાઉટ હોય, જરૂરી નથી કે બધા વ્યવહાર કરે છે એટલે આપણે કરવો, બધા યસ લખે છે તો આપણે લખી દેવું. અગર તમને ડાઉટ છે તો યુ કેન રાઇટ કે સર નથી સમજાણું, ફરીને સમજાવો, હું સમજાવીશ. ઓકે, આગળ વધીએ. હવે આપણે મેઇન એક એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય છે કે એક્સપ્લેન રિલેશનશીપ ઓફ એએમપી મોડ્યુલ. એએમ અને પી મોડ્યુલ, એએમપી મોડ્યુલ શું છે એ આપણે સમજવાનું છે. તો જેમ તમે એએમપી મોડ્યુલનું નામ છે એ રીતે આપણે એને બ્રેક કરવાની ટ્રાય કરીએ, તો એની અંદર ત્રણ લેટર્સ છે, એ, એમ અને પી. એનો મતલબ થાય છે અપાચે, એમનો મતલબ થાય છે MySQL, અને પીનો મતલબ થાય છે PHP. તો આપણે આગળની ઇમેજમાં જોયું કે આપણે એક વેબ સર્વરની જરૂર પડશે, પછી આપણે PHP ઇન્ટરપ્રેટરની જરૂર પડશે, પછી મેં કીધું ઘણો ડેટા ડેટાબેઝમાં સ્ટોર થયેલો છે. તો મેઇનલી આપણે ત્રણ વસ્તુઓની જરૂર પડે છે, એક સર્વર જોઈ છે, એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે કે PHP ની જરૂર પડે છે, અને મારે ડેટા સ્ટોર કરવા માટે એક ડેટાબેઝની જરૂર પડશે. તો હવે આપણે સૌથી પહેલાં સમજવાની ટ્રાય કરીએ અપાચે શું. હવે આ બધા જ બડી સોફ્ટવેર છે. બડી સોફ્ટવેર કેમ, એ હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. અપાચે રહ્યું એ વેબ સર્વર છે. અપાચે ઇઝ અ વેબ સર્વર. તો તમે જે આગળની ઇમેજ જોઈ એમાં તમે જોયું હશે કે એક વેબ સર્વરની આપણને જરૂર છે. તો આપણે વેબ સર્વર તરીકે શેનો યુઝ કરવાના છીએ, અપાચે. મેં આગળની સ્લાઇડ બતાડું છું, એની અંદર હું પોઈન્ટ કરું છું, રેડ કલરથી મેં પોઈન્ટ કર્યું છે, એ વેબ સર્વર તરીકે આપણે શેનો યુઝ કરી શકીએ, અપાચે, બરાબર? કે આ આપણો વેબ સર્વર છે. હવે વેબ સર્વરનું કામ શું, તો જો વેબ સર્વરનું કામ લખ્યું છે, વેબ સર્વરનું કામ એવું છે કે ક્લાયન્ટ પાસેથી HTTP રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની અને ક્લાયન્ટને HTTP રિક્વેસ્ટ આપવાની, બરાબર? આટલું કામ સર્વરનું છે. તો સર્વર જ્યારે તમે કોઈ પણ રિક્વેસ્ટ મોકલો છો તો એ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે છે, અને એ રિક્વેસ્ટને અકોર્ડિંગ જે પણ રિસ્પોન્સ એને મળે છે એ રિસ્પોન્સ એ તમને પાછો પહોંચાડે છે. આ સર્વરનું કામ છે. તો આપણું અપાચે આ કામ કરશે કે જ્યારે તમે કોઈ પણ રિક્વેસ્ટ કરશો ત્યારે રિક્વેસ્ટ ગ્રાન્ટ કરશે અને તમારી રિક્વેસ્ટને અકોર્ડિંગ તમને રિસ્પોન્સ આપશે. હવે બડી સિસ્ટમ એટલા માટે કહું છું કે અપાચે પણ ઓપન સોર્સ છે. તો અગેન આપણને
તરત જ મગજમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે સોર્સ ફ્રીલી અવેલેબલ હશે. તેનો મતલબ એવો છે કે આપણે કોઈ લાઇસન્સ લેવાની જરૂર નથી, મફતમાં ડાઉનલોડ કરી શકીશું આપણે અને એના સોર્સ કોડમાં કંઈ ચેન્જ કરવો તો થઈ શકશે. તો આપણું પીએચપી એક ઓપન સોર્સ છે. તો આ બે એરિયા ઓપન સોર્સ છે એટલે આપણે એનો મતલબ એવો છે કે મફતમાં આ બે વસ્તુ આપણે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકશું. બરોબર, તો આપણે અપાચે એટલા માટે યુઝ કરીએ છીએ. આગળ વધીએ, નેક્સ્ટ મોડ્યુલમાં આવે છે પીએચપીમાં, આઈ મીન પી એટલે પીએચપી. તો પીએચપી ને આપણે થોડું ઘણું જ્યારે એક્ઝામમાં આઈએમપી મોડ્યુલ પૂછાય ત્યારે આપણે લખી દેવાનું ભાઈ પીએચપી એ ઓપન સોર્સ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, એ વેબ સર્વર ઉપર રન થાય છે, એનું કામ ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરવા માટેનું છે. પીએચપી રહી એનું ફૂલ ફોર્મ પર્સનલ હોમ પેજ અથવા તો હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર થાય છે. આવી ચાર પાંચ લાઈનો આપણે લખી દેશું. તો આ આપણી પીએચપી છે, આ ઓલરેડી આપણે ડિસ્કસ કરી છે એટલે હું ફરીને રિપીટ કરતો નથી. આગળ વધીએ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ મોડ્યુલ છે આપણું એમ, એમ એટલે MySQL. હવે આપણે કોઈ પણ ડાયનેમિક વેબસાઇટ બનાવશું તો ડાયનેમિક વેબસાઇટ ઘણો બધો ડેટા જનરેટ કરશે, ઘણો ડેટા પ્રોડ્યુસ કરે. તમે જુઓ છો તો તમે જેટલી પણ એપ્લિકેશનો યુઝ કરો છો કે તમે જેટલી પણ વેબસાઇટ યુઝ કરો છો એ ઘણો ડેટા પ્રોડ્યુસ કરે છે. ધારો કે એમેઝોન પાસે કેટલો બધો ડેટા છે કે જે વર્લ્ડની વધારે ભાગની કોઈ પણ રિટેલર છે એ રિટેલર્સને કોમન પ્લેટફોર્મ બોલાવ્યા છે. તો રિટેલર્સની ઘણી બધી ડિટેલો તમારે ક્યાંક સ્ટોર કરવી પડશે. રિટેલરનું નામ, રિટેલર પાસે કેટલી પ્રોડક્ટ છે, કઈ પ્રોડક્ટના કેટલા પ્રાઇસ છે, એની કેટલી ક્વોન્ટિટી અવેલેબલ છે, એને કેટલી પ્રોડક્ટ વેચેલી છે, એ પ્રોડક્ટના રેટિંગ શું છે, કસ્ટમરના રેટિંગ શું છે, જે તે રિટેલર છે એના રેટિંગ શું છે. તો આવી ઘણી બધી ઇન્ફોર્મેશન એમેઝોનને ક્યાંક સ્ટોર કરવી પડશે. બરોબર, સેમ વે તમે વોટ્સએપ વાપરો છો કે તમે ફેસબુક વાપરો છો કે તમે કોઈ પણ સિસ્ટમ વાપરો છો તો એ ઘણો બધો ડેટા પ્રોડ્યુસ કરે છે. એ ડેટાને પ્રોડ્યુસ કરેલા ડેટાને આપણે ક્યાંક સ્ટોર કરવો પડશે. તો ડેટા સ્ટોર કરવા માટે આપણી પાસે એક જ ઓપ્શન છે, ડેટાબેઝ. તો આપણે ડેટાબેઝ તરીકે MySQLનો યુઝ કરશું. હવે કેમ MySQL? તો પહેલી લાઈનમાં તમને જવાબ મળી જાય છે, વાય MySQL? બીકોઝ MySQL ઇઝ ઓપન સોર્સ ફ્રીલી અવેલેબલ છે. તો આપણે ત્રણેય જે આપણે કોમ્બો યુઝ કરીએ છીએ, અપાચે, MySQL, PHP, બધું મફત થઈ ગયું. આપણે કોઈ એક્સ્ટ્રા પૈસા આપવાની જરૂર નથી. બરોબર, સેકન્ડલી ઇટ ઇઝ RDBMS. RDBMS નો મતલબ થાય રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. RDBMS જેવું તમને હું કહું એટલે તમને ADBMS મેચ ભણાવ્યું હતું એટલે તમારા મગજમાં તરત સ્ટ્રાઇક થાય કે એવું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કે જે તમને ટેબલ સ્ટ્રક્ચરમાં બધો ડેટા મેનેજ કરવા દે છે. આપણે જોયું છે અત્યાર સુધી આપણે જેટલા પણ ડેટાબેઝ બનાવ્યા છે એની માટે મસ્ત મજાના ટેબલ બનાવ્યા. ટેબલની અંદર બહુ બધી કોલમો હોય અને એની અંદર ઘણા બધા રેકોર્ડ હોય. તો આપણે આ ફોર્મેટમાં આપણો ડેટાબેઝ મેનેજ કરી શકીશું. બરોબર, તો આપણે MySQLનો પર્પઝ શું છે? તો ઇટ ઇઝ ઓપન સોર્સ RDBMS. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર એન્ડ મેનિપ્યુલેટ ડેટા અકોર્ડિંગ ટુ ધ નીડ્સ. તમારે જેવી જરૂર છે એવો ડેટા તમને મેનિપ્યુલેટ કરીને આપશે. અને જે ડેટા આપણે સ્ટોર કરીએ છીએ કઈ ફોર્મેટમાં સ્ટોર થાય છે? તો ટેબલ બેઝ સ્ટ્રક્ચર છે. તો આ તમે MySQL માટે લખી શકો. ક્લિયર? તો હવે આપણને એટલું સમજાતું હશે કે વોટ ઇઝ એ, વોટ ઇઝ એમ એન્ડ વોટ ઇઝ પી. એ એટલે અપાચે, અપાચે એટલે વેબ સર્વર, એમ એટલે MySQL, MySQL એટલે ડેટાબેઝ નું ટૂલ, પી એટલે પીએચપી, પીએચપી એટલે આપણી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કે જેનાથી આપણે આપણી સ્ક્રિપ્ટ લખવાના છીએ, આપણે કોડ લખવાના છીએ. તો તમને આ ક્લિયર થઈ ગયું છે? યસ નો? ક્લિયર? ગ્રેટ. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે એક્સપ્લેન એએમપી મોડ્યુલ, અથવા તો પૂછે છે એક્સપ્લેન રિલેશનશીપ બિટવીન અપાચે MySQL એન્ડ PHP. તો તમારે આ વસ્તુ સમજાવવાની છે. ઓકે, આગળ વધીએ. બીજી વસ્તુ, એક્ઝામમાં એક એવો ક્વેશ્ચન પણ પૂછાય કે ભાઈ રાઇટ ફીચર્સ ઓફ PHP, PHPના ફીચર્સ લખો. તો અત્યારે બેઝિક થોડું સમજાવ્યું છે, આપણે ડિટેલમાં ફીચર્સ સમજાવશું તમને. બરોબર, અત્યાર સુધી જે થિયરી ભણાવી છે એમાં આવા કોઈ ક્વેશ્ચન પૂછાય છે? આગળ વધીએ. PHP ની સ્ક્રિપ્ટ કઈ રીતે બનાવી? હવે જો અત્યાર સુધી આપણે જે બનાવતા હતા એને કહેતા હતા પ્રોગ્રામ. હવે હું બોલીશ તો તમારે તમારી રીતે નેટ ઉપરથી સર્ચ કરીને મને કહેવાનું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ પ્રોગ્રામ એન્ડ અ સ્ક્રિપ્ટ. તમે અમુક વખતે સ્ક્રિપ્ટ શબ્દ વાપરો છો, અમુક વખતે પ્રોગ્રામ વાપરો છો. ફોર એક્ઝામ્પલ, OS માં જ્યારે આપણે કોઈ પણ લખતા હતા તો ત્યારે આપણે એવું કહેતા હતા કે પ્રોગ્રામ નથી, એને આપણે શું કહેતા હતા? સ્ક્રિપ્ટ. તો કે કહેતા રાઇટ અ શેલ સ્ક્રિપ્ટ ટુ ચેક ઇફ ધ ગિવન નંબર ઇઝ
ઇવન અ રોડ. તો આપણે ત્યારે વર્ડ વાપરો તો સ્ક્રિપ્ટ, પણ આપણે યાદ કરીએ રાઇટ અ સી પ્રોગ્રામ. તો જ્યારે હું સી માં કઈ પણ કોડ લખતો હતો ત્યારે હું એને પ્રોગ્રામ કહેતો. તો તમારે મને ડિફરન્સ કહેવાનો છે બિટવીન સ્ક્રિપ્ટ એન્ડ પ્રોગ્રામ. તો આપણે આજે ઘરે બેઠા આ વસ્તુ સર્ચ કરવાની છે, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સ્ક્રિપ્ટ એન્ડ પ્રોગ્રામ. તો સ્ક્રિપ્ટ માટે આવે એટલે આપણે શું કહીએ, તો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. પ્રોગ્રામ માટે આવે તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરોબર? તો તમને વધારે ડિટેલ સમજાશે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે અને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ શું છે. બરોબર? આગળ વધીએ તો ક્રિએટિંગ પીએચપી સ્ક્રિપ્ટ. તો પીએચપી સ્ક્રિપ્ટ બનાવી હશે તો કઈ રીતે બનશે? તો બેઝિક આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે કે પીએચપી ની સ્ક્રિપ્ટ જ્યારે આપણે લખવી હશે ત્યારે આપણે જે ફાઇલ બનાવીએ છીએ ફાઇલને ક્યાં સ્ટોર કરવી હું દેખાડીશ. ફાઇલ બનાવીએ ત્યારે ફાઇલને નામ ગમે આપો પણ એને એક્સટેન્શન શું આપવાનું? તો એક્સટેન્શન આપવાનું ડોટ પીએચપી. બરોબર? તો આપણે સૌથી પહેલા તો આટલી વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે હું કોઈ પીએચપી પ્રોગ્રામ બનાવું ત્યારે એને એક્સટેન્શન શું આપીશું? ડોટ પીએચપી. નેક્સ્ટ, પીએચપી ની સ્ટાર્ટ અને એન્ડ ટેગ મેં અત્યારે દેખાડી છે, બધાએ નોટ કરીને રાખવાની છે. સ્ક્રીનશોટ લઈ લેજો તોય ચાલશે, તમે રાઈટ કરતા હોય તો પણ ચાલશે. પીએચપી ની સ્ટાર્ટ ટેગ છે લેસ ધેન ક્વેશ્ચન માર્ક પીએચપી. આનો મતલબ એવો થાય છે કે વોટ ફોલોઝ નેક્સ્ટ આફ્ટર ધીસ લાઈન ઇઝ યોર પીએચપી કોડ. જ્યાં આ લાઈન લખેલી હશે, સ્ટાર્ટ ટેગ લખેલી હશે, એના પછી જેટલું પણ તમે લખશો એ બધું જ પીએચપી કોડ કન્સિડર કરવામાં આવશે. તમે એક વેબ પેજ બનાવો છો તો વેબ પેજની અંદર એચટીએમએલ કોડ એ હોય, અંદર પીએચપી એ હોય, અંદર સ્ટાઇલ શીટ એ હોય, તો એ બધાને ડિફરન્શિએટ કઈ રીતે કરવા? તો પીએચપી કોડને ડિફરન્શિએટ કરવો હોય તો શું તમને કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટ ટેગ કઈ યુઝ કરવાની છે? લેસ ધેન ક્વેશ્ચન માર્ક પીએચપી. તો જ્યાં તમે લેસ ધેન ક્વેશ્ચન માર્ક પીએચપી લખશો એના પછી જેટલી પણ તમે લાઈનો લખશો અને જ્યાં સુધી એન ટેગ નહીં લખો ત્યાં સુધીનો બધો જ કોડ પીએચપી છે. એનો મતલબ એને એક્ઝિક્યુટ કરવા માટે કોને આપવામાં આવશે? પીએચપી ના ઇન્ટરપ્રેટર. આપણે ઓલું સ્ટ્રક્ચર જોયું તો વેબ સર્વર તરત ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે કે જ્યાં પીએચપી ની સ્ટાર્ટ ટેગ અને એન ટેગ વાંચી એનો મતલબ વેબ સર્વર નું કામ ત્યાં સ્ટાર્ટ થાય. વેબ સર્વર શું કરશે? એટલો કોડ કોને આપી દેશે? પીએચપી ઇન્ટરપ્રેટર, કે ભાઈ આ તમારી જવાબદારી, તમે આને સમજાવો મને શું કહેવા માંગે છે. ક્લિયર? તો આવી રીતે આપણે પીએચપી નો કોડ બનાવશું. ફર્સ્ટ, જ્યારે તમારે કોઈ પીએચપી પેજ લખવું હોય તો તમારે એક્સટેન્શન શું આપવાનું છે? ડોટ પીએચપી. હવે સાંભળી લ્યો કે જ્યારે આપણે કોઈ પેજ બનાવશું તો અત્યાર સુધી આપણે એક્સટેન્શન આપતા હતા ડોટ એચટીએમ અથવા તો ડોટ એચટીએમએલ. તો એનો મતલબ હતો તમારો પેજ પ્યોરલી એચટીએમએલ છે. હવે આપણે એચટીએમએલ પેજમાં પીએચપી કોડ લખવો હોય તો સૌથી પહેલું કામ ચેન્જ શું કરવાનું? તમારા ફાઇલનું એક્સટેન્શન. જે તમે એચટીએમ કે એચટીએમએલ રાખતા હતા એની જગ્યાએ હવે આપણે શું રાખશું? ડોટ પીએચપી. પણ ડોટ પીએચપી રાખશો તો સીધું બ્રાઉઝર ઉપર એક્ઝિક્યુટ નહીં થાય. એ એક્ઝિક્યુટ કરવા માટે આપણે એને સર્વરને આપવું પડશે. એ આપણે સમજશું કઈ રીતે કરવું. અહીંયા સુધીમાં કોઈને કંઈ જ ડાઉટ હોય તો તમે ડાઉટ પૂછી શકો છો, અધરવાઇઝ યુ કેન રાઇટ ઓલ ક્લિયર. બધું જ ક્લિયર સાહેબ, તમે બહુ સારું ભણાવો છો, આઈ હેવ નો ડાઉટ. કોઈને પણ કંઈ પણ ડાઉટ હોય તો યુ કેન રાઇટ યોર ડાઉટ્સ ઓર યુ કેન અનમ્યુટ યોર માઇક, અધરવાઇઝ યુ કેન રાઇટ ઓલ ક્લિયર. ઓકે, આશુતોષ, ધ્રુવી, ધ્રુવિલ, પાર્થ, નિશા, ઓકે ગ્રેટ. કોઈને કઈ ડાઉટ હોય તો એ ડાઉટ પૂછી શકે છે. આપણે આજે શું શું ભણ્યા છીએ તો આપણે એટલું ભણવાની ટ્રાય કરી કે પીએચપી શું છે. પીએચપી ભણવા માટે આપણે પ્રી રિક્વેસ્ટ, પીએચપી ભણતા પહેલા આપણે શું શું વસ્તુઓ ભણવી પડે. સાહેબ તમે બહુ જ સારું ભણાવો છો, ઓલ ક્લિયર. ઓકે થેન્ક યુ. હોપફુલી પરીક્ષામાં તે તમે બધું સારું લખીને આવો અને પાસ થઈ જાઓ. મને 700 ફીડબેક ઈ હોય છે કે જ્યારે તમે એક્ઝામ આપો છો ત્યારે હું ભણાવું છું ત્યારે બધાને બધું ક્લિયર થઈ જાય, પણ ખબર નહીં એક્ઝામ એક જીતી વાળા કંઈક કરી લે છે તકલીફ. એનીવેઝ, અગર કોઈને કંઈ ડાઉટ ના હોય તો આપણે આટલું રાખીએ. અગર કોઈને ડાઉટ હોય તો સ્ટીલ વી હેવ
few minutes we can solve your doubts. Xamp खाली local computer में web page host करे के web hosting तरीके पर use करी सके. You can run your website locally as well as on server. तमें Xamp नो use करी अने server पर website host करी सकते हो अने local पर करी सकते हो. Xamp एक software नो bundle से એને તમે લોકલ ઇન્સ્ટોલ કરો તો એ લોકલ કામ કરે, તમે એને વેબ સર્વર ઉપર ઇન્સ્ટોલ કરશો તો એ વેબ સર્વર ઉપર કામ કરશે. આપણે થ્રુઆઉટ બધું જ કામ લોકલી કરશું, પણ તમને હું હોસ્ટિંગ પણ શીખવાડીશ ઇફ ટાઈમ ફેવર્સ એન્ડ તમારી વિલિંગનેસ હોય, તમે ભણવા માંગતા હોય બધા, તો હું વેબ હોસ્ટ પણ કરીને દેખાડીશ હાઉ ટુ ગો લાઈવ. તમે વેબસાઇટ બનાવો છો અને લાઈવ કઈ રીતે હોસ્ટ કરવી, શું ચેન્જીસ કરવા જોઈએ લાઈવમાં અને લોકલમાં, એ બધું કરશું આપણે. ઓકે, એનીવેઝ બીજા કોઈને કઈ ડાઉટ છે? અને આઈ વિલ ટ્રાય કે આઈ સ્વિચ બિટવીન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. હું ઇંગ્લિશ અને ગુજરાતી હવે મિક્સ થોડું બનાવવાની ટ્રાય કરીશ. યુ આર ઇન ફિફ્થ સેમેસ્ટર, હવે તમે સિનિયર છો, થોડું ઘણું ઇંગ્લિશ પણ શીખવું પડશે, જેથી કરીને તમે જ્યારે આર્ટ ભણો અથવા તો કોઈ ઇન્ટરવ્યૂ આપો તો તમને થોડી ગ્રીપ રહે. આઈ સજેસ્ટ કે બધા લોકો વેમ્પ એન્ડ ઝેમ્પ બે સેમ છે. યસ, બે સેમ છે. અગર જો પહેલો વિડીયો જોયો હોય તો બેનો ડિફરન્સ તમને સમજાશે. વેમ્પમાં ડબલ્યુ ઇઝ ફોર વિન્ડોઝ, વેર એઝ ઝેમ્પમાં એક્સ ઇઝ ફોર ક્રોસ. વેમ્પ ઇઝ ઓનલી અવેલેબલ ફોર વિન્ડોઝ. વેમ્પને ખાલી ને ખાલી વિન્ડોઝ પ્લેટફોર્મ પર જ તમે સ્ટોર કરી શકશો, વેર એઝ ઝેમ્પ ક્રોસ પ્લેટફોર્મ છે, એને તમે વિન્ડોઝ ઉપર પણ સ્ટોર કરી શકશો, લિનક્સ પણ પર સ્ટોર કરી શકશો, ઇવન તમારી iOS માટે પણ તમે ઝેમ્પનો યુઝ કરી શકો છો. બીજો કોઈ કઈને ડાઉટ છે? આટલું રાખીએ. ઓકે, અગર કોઈને હવે કઈ ડાઉટ નથી.